नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे अष्टफलकीय संकीर्ण संयोजन में स्फटिक क्षेत्र विभाजन आपणे जोयुं, रेडी के जे डी कक्षक है एनी जे पांच पेटा कक्षक है ए समशक्तित्व होय डी एक्स वाई वाई जेड जेड एक्स एक्स स्क्वेर वाई स्क्वेर अने डी जेड स्क्वेर, रेडी गोलीय स्फटिक क्षेत्र में सममितीय रीते तो ये पांचे पांच नी ऊर्जा एक सरखी समशक्तित्व कक्षको होय एनी सरेराश ऊर्जा ने आधारे। हवे ज्यारे एनी नजीक लिगेंड आवे तो लिगेंड इलेक्ट्रॉन युग्मनु दान करे एटले ऋण विजभारित, अने धातुनी जे डी कक्षक है कारण के धातुनी इलेक्ट्रॉन युग्मनु दान करे एने डी कक्षक में रहेला इलेक्ट्रॉन ऋण विजभारित, तो बे वच्चे थाय अपाकर्षण। तो जे पांच कक्षको है एमांथी जे नजीक हशे अपाकर्षण वधारे करे, दूर हशे अपाकर्षण ओछू करे, तो एमांनी त्रण एवी कक्षको जे सामेथी डायरेक्ट सीधी नजीक दिशाकीय होती नथी, जेथी dxy yz ने zx के जे लिगेंडना इलेक्ट्रॉन युग्म प्रत्ये ओछू अपाकर्षण दर्शावे, जेना कारणे एनी जे ऊर्जा हती सरेराश ऊर्जा जे धातु आयन अथवा परमाणुमां जे डी कक्षकनी जे पांच पेटा कक्षकमांनी जे सरेराश ऊर्जा हती एना करता एनी ऊर्जामां थाय हे घटाड़ो, जेथी नीची ऊर्जा वाली ए त्रण कक्षको धरावती कक्षक बने T2G कक्षक, ए त्रण नी ऊर्जा घटी। सामे dx2 y2 અને dz2 dx2 y2 અને dz2 આ બે કક્ષકો હે એ દિશામય હોવાથી નજીક હોવાથી અપાકર્ષણ વધારે કરે, જેથી એની ઊર્જા સરેરાશ ઊર્જા કરતા વધે, જેથી ઊંચી ઊર્જા વાળી એ કક્ષક બને Eg કક્ષક, નીચી ઊર્જા વાળી 3 xy yz zx, ઊંચી ઊર્જા વાળી 2 x2 y2 અને dz2, નીચી ઊર્જા વાળાને કહેવાય T2g અને ઊંચી ઊર્જા વાળાને કહેવાય Eg। પેલા પાંચે પાંચની સમાન હતી પણ હવે શું થઈ ગયું, એ લિગેનની પ્રબળ ક્ષેત્રના કારણે એ પાંચ કક્ષકો જે સમશક્તિત્વ હતી એમાંથી ઊર્જાનો તફાવત 3:2માં વિભાજન થયું, 3ની સરખી ઊર્જા 2ની સરખી, પણ 3 કરતા 2ની કેવી છે વધારે, તો 2 વચ્ચે જે ઊર્જાનો તફાવત મળે એને શું કહેવાય, એ સ્ફટિક ક્ષેત્ર વિભાજન। અષ્ટફલકીયમાં હે તો એને ડેલ્ટા ઓ વડે દર્શાવાય, ઓ એટલે ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય, રેડી, તો એ ડેલ્ટા ઓ એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન। જે બે કક્ષકો જે ઈજી કક્ષક છે એની ઊર્જામાં કેટલો વધારો થયો હશે, તો કે 3/5 ડેલ્ટા ઓ જેટલો, જે ઘટાડો થયો ત્રણ કક્ષકમાં કેટલો થયો હશે, 2/5 ડેલ્ટા ઓ જેટલો, તો એ આકૃતિ। હવે આગળ જે સ્ફટિક ક્ષેત્ર વિભાજનનું મૂલ્ય છે એ આયન ધાતુ આયનનો વિજભાર અને લિગેન્ડના વિજભાર ઉપર આધાર રાખે, તો કોઈ એક ધાતુ આયન લીધું એની સાથે જુદા જુદા પ્રકારના લિગેન્ડ જોડ્યા એને શોષાયેલી તરંગ લંબાઈને આધારિત રેડી એ પ્રકારમાંથી એ પ્રબળતા નક્કી કરવામાં આવી, પણ ટૂંકમાં જે પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગેન્ડ હશે એમાં વિભાજન કેવું થાય વધારે પ્રમાણમાં, એમાં ડેલ્ટા ઓ નું મૂલ્ય વધારે હશે। નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગેન્ડ હશે તો વિભાજન ઓછું થાય, વિભાજન ઓછું, ડેલ્ટા ઓ નું મૂલ્ય કેવું મળે તમને, ઓછું મળે, તો એ નિર્બળ લિગેન્ડ એમાંથી, તો એને આધારિત લિગેન્ડની પ્રબળતાનો ક્રમ નક્કી કર્યો આઈ માઇનસ થી સીઓ સુધી, રેડી, તો એ લિગેન્ડની પ્રબળતાનો ક્રમ યાદ રાખવાનો એમાંથી, રેડી, કે જેમ જેમ આગળ વધતા જાવ એમ લિગેન્ડની પ્રબળતામાં વધારો થતો જાય એનો મતલબ વિભાજન વધારે પ્રમાણમાં થતું જાય, વિભાજન દરેક કરશે, અષ્ટફલકીય હોય 3:2માં જ વિભાજન થશે, અષ્ટફલકીય હોય એટલે 3:2માં જ વિભાજન થશે, બરાબર, પરંતુ બધાયમાં વિભાજનનું જે પ્રમાણ છે ઊર્જાનો જે તફાવત છે દરેકમાં એક સમાન હશે નહીં, જો પ્રબળ લિગેન્ડ હશે તો તફાવત વધારે હશે, નિર્બળ લિગેન્ડ હશે તો તફાવત કેવો હશે, ઓછો હશે, રેડી, તો બે પોઈન્ટ થયા, તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું, હવે આગળ વાત છે વૃદ્ધિ તરીકે હું દોર નાખું એમાંથી
dxy, dyz, dzx, dx square y square અને d z square. હવે આ થઈ ગઈ વિભાજન નથી બરાબર. હવે જે ધાતુ આયન આપણે સંયોજકતા બંધનવાદમાં જોયું હતું કે ધાતુ આયનની આપણે ઇલેક્ટ્રોન રચના લખતા હતા, ધાતુ આયન ઇલેક્ટ્રોન રચના પછી જોતા હતા કે પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ, જો પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોન રચનાની પુનઃ ગોઠવણી થશે, ફરીથી જે અયુગ્મિત ઇલેક્ટ્રોનનો સંયુગ્મિત થશે આપણે એવું લખતા તેમાં, નિર્બળ લિગેન્ડ હોય તો એમાં કોઈ ફેરફાર થશે નહીં, જે ગોઠવણી હશે એને એ જ પ્રમાણે થશે એમાંથી બરાબર. તો હવે વાત એ કે ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના, પેલા ધાતુ આયન પછી લિગેન્ડની વાત કરવી આગળ, ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનામાં એક જ ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન એ તો ક્યાં ભરી શકાય, સમજો હું શું કહું. એમાંથી આપણે ડી કક્ષક હોય, આ ડી કક્ષક એ એની પેટા કક્ષક કેટલી હોય, પાંચ હોય, એમ કહો આમાં એક ઇલેક્ટ્રોન ભરવો હોય તમે કેમાં ભરશો, પહેલી કક્ષકમાં. બીજો ભરવો હોય તો આને યુગ્મીકરણ કરશો, નહીં કરવી, હોર્નના નિયમ પ્રમાણે, હોર્નનો મહત્તમ ભ્રમણનો નિયમ કે જ્યાં સુધી પેટા કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ન થાય ત્યાં સુધી કોઈ પણ કક્ષકમાં યુગ્મીકરણ થશે નહીં, કારણ કે સમશક્તિત્વ હોય, બધાની ઊર્જા કેવી હોય સમાન. પછી બીજો આમાં ભરવી, ત્રીજો તો ત્રીજી કક્ષકમાં, ચોથો ચોથી કક્ષકમાં, પાંચમો પાંચમી કક્ષકમાં, છઠ્ઠો ઓકે અહીંયા, સાતમો અહીંયા, આઠમો અહીંયા, નવમો અહીંયા અને દસમો અહીંયા, ભરીને પ્રમાણે. પણ હવે જે પાંચ કક્ષકો સમશક્તિત્વ હતી એ સમશક્તિત્વ નથી, ત્રણ નીચી ઉર્જા વાળી અને બે ઊંચી ઉર્જા વાળી, તો એક ઇલેક્ટ્રોન ભરવો હોય, પેલો ઇલેક્ટ્રોન ક્યારે વાત કરું, ધાતુ આયન ઇલેક્ટ્રોન રચનાની વાત નથી કરતો, ધાતુ આયન પછી જે લિગેન્ડ જોડાયેલો હોય તો ઇલેક્ટ્રોન રચનાની પુનઃ ગોઠવણી થાય ને, તો પુનઃ ગોઠવણીમાં શું થશે કે ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય તો એ કેમાં ગોઠવાશે, ટી ટુ જી માં. એક ઇલેક્ટ્રોન હોય આ ત્રણ ની ઓછી ઉર્જા, આ બે ની વધારે, તો પેલા કેમાં ગોઠવાશે, ટી ટુ જી માં, આમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાશે તો બને ટી ટુ જી વન. બીજો ઇલેક્ટ્રોન છે, બીજો ઇલેક્ટ્રોન તો એ કયા ગોઠવાશે, ટી ટુ જી માં, પણ કેમાં, આમાં લખું સમાન હોય તો પેલા બધા એક એક મૂકવો પડે, હાલો તો બીજો આમાં તો બને ટી ટુ જી ટુ. ત્રીજો ઇલેક્ટ્રોન એ ક્યાં ગોઠવાશે, ડીઝેડ એક્સ માં, તો બને ટી ટુ જી થ્રી. તો જ્યાં સુધી ડી કક્ષકમાં ત્રણ ઇલેક્ટ્રોન હોય, નિર્બળ લિગેન્ડ હોય કે પ્રબળ લિગેન્ડ હોય, કોઈ પણ પ્રકારનો લિગેન્ડ હોય, સમજો હું શું કહું, એમાંથી ડી કક્ષકમાં ત્રણ ઇલેક્ટ્રોન હોય, નિર્બળ લિગેન્ડ હોય કે પ્રબળ લિગેન્ડ હોય, તો એની ઇલેક્ટ્રોન રચના ટી ટુ જી થ્રી થશે. નિર્બળ લિગેન્ડ હોય તો ભલે, પ્રબળ લિગેન્ડ હોય તો ભલે, ડી થ્રી ઇલેક્ટ્રોન રચના હોય એમાં કોઈ જ ફેરફાર થશે નહીં. ડી કક્ષકમાં ત્રણ ઇલેક્ટ્રોન હોય પછી નિર્બળ લિગેન્ડ હોય કે પ્રબળ લિગેન્ડ હોય એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં. કેમ, કારણ કે પેલા ત્રણે ત્રણ ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય, ટી2જી કક્ષકમાં, કારણ કે આપણે નિયમ પ્રમાણે આવું બહુનો જોઈએ કે પેલા નીચી ઉર્જામાં ભરાય ઇલેક્ટ્રોન પછી ઊંચી ઉર્જામાં જાય. હવે ટી2જી કક્ષક એની પેટા કક્ષક છે ત્રણ, ત્રણે ત્રણ ની ઉર્જા સમાન હોય તો પેલા ત્રણેયમાં એક એક ગોઠવાશે. હવે મારે ભરવો ચોથો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન ઉમેરાય તો ક્યાં ઉમેરી શકો, તો આપણી પાસે બે ઓપ્શન, બે રીતે, એક ચોથો ટી2જી કક્ષકમાં ઉમેરો તો શું થશે, ચોથો ઇલેક્ટ્રોન ટી2જી કક્ષકમાં ઉમેરાય એમાં ગોઠવો, ટી2જી કક્ષકમાં ગોઠવો તો શું થાય, કોઈ પણ એક કક્ષકનું થશે યુગ્મીકરણ, કારણ કે ત્રણ એમાં એક એક છે, ચોથો મૂકો એટલે આનું શું થશે, યુગ્મીકરણ. અથવા યુગ્મીકરણને ગણી યુગ્મીકરણ ન થાય અને ચોથો ઇલેક્ટ્રોન ગોઠવો ઈજી કક્ષકમાં, અહીંયા કોઈ એક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન મૂકી દો
બે શક્યતા હોય તો ચોથો ઇલેક્ટ્રોનની ગોઠવણી ત્રણ લગી કોઈ પ્રશ્ન નથી કોઈ પણ લિગેન્ડ હોય નિર્બળ હોય પ્રબળ હોય કોઈ જોવાનું નહીં ડી થ્રી હોય ડી માં ત્રણ ઇલેક્ટ્રોન હોય તો ત્રણે ત્રણ ટી ટુ જી માં જ ગોઠવાશે ત્રણે ત્રણ માં એક એક ઇલેક્ટ્રોન હશે પણ ચોથો ઇલેક્ટ્રોન ની જે ગોઠવણી છે એના માટે બે શક્યતા પહેલી શક્યતા કે ચોથો ઇલેક્ટ્રોન ટી ટુ જી કક્ષક માં ગોઠવાય યુગ્મીકરણ થશે તો ઇલેક્ટ્રોન રચના બનશે T2G4 ચોથો ઇલેક્ટ્રોન T2G કક્ષકમાં ગોઠવાય અને એકનું યુગ્મિક થશે બીજી શક્યતા કઈ ચોથા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થઈ ઈજી કક્ષકમાં ગોઠવાશે તો બને ઇલેક્ટ્રોન રચના T2G3Eg1 થાય ને બે શક્યતા હોય કાં તો T2G કક્ષકમાં ગોઠવીને એકનું યુગ્મીકરણ કરશે એટલે T2G4 બને અથવા ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણને અવગણી અને ઈજી કક્ષકમાં ગોઠવાય તો ઇલેક્ટ્રોન રચના બનશે T2G3Eg1 આ બે શક્યતા હોય આપણી પાસે ત્રણ લગી કોઈ પ્રશ્ન નહોતો પહેલો ઇલેક્ટ્રોન તો T2G માં જ ગોઠવાય બીજો T2G માં જ ગોઠવાય ત્રીજો T2G માં જ ગોઠવાશે T2G3 ત્રણે ત્રણ પેટા કક્ષકમાં એક એક હશે એનું યુગ્મીકરણ થાય નહીં આમાં બે નામાં એક લખી શકાય ન લખી શકાય કારણ કે ત્રણેયની શક્તિ સમાન છે તો પેલા ત્રણેયમાં એક એક જ તમારે મૂકવા પડશે પરંતુ હવે જે ચોથો ઇલેક્ટ્રોન છે ચોથા ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેની બે શક્યતા નીચી ઉર્જા વાળી T2G માં ગોઠવાય તો એકનું યુગ્મીકરણ કરશે T2G4 બનશે અથવા યુગ્મીકરણ ન થાય તો ઈજી કક્ષકમાં ગોઠવાય ઊંચી ઉર્જા વાળી તો બને T2G3Eg1 પણ પ્રશ્ન હતો યાનિયા કે ચોથો જે ઇલેક્ટ્રોન છે એ T2G માં ક્યારે ગોઠવાશે ને Eg માં ક્યારે ગોઠવાશે શક્યતા આપણી પાસે બે જગ્યાએ જઈ શકે કાં T2G માં જઈ શકે અથવા Eg માં જઈ શકે પણ એ T2G માં ક્યારે જશે ને Eg માં ક્યારે જશે રેડી જે પ્રશ્ન જે એ T2G માં ક્યારે ગોઠવાશે અને Eg માં ક્યારે ગોઠવાશે તો એના માટે બે વસ્તુની જરૂર પડશે એક સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે ડેલ્ટા ઓ નું મૂલ્ય બરાબર અને બીજું યુગ્મી ઇલેક્ટ્રોનની યુગ્મીકરણ ઉર્જા એને દર્શાવશું પી વડે આ જે બે શક્યતા છે T2G માં ગોઠવાશે કે ચોથો ઇલેક્ટ્રોન Eg માં ગોઠવાશે એ સ્ફટિક ક્ષેત્ર વિભાજન ડેલ્ટા ઓ નું મૂલ્ય અને યુગ્મીકરણ ઉર્જા P ના મૂલ્ય ઉપર આધાર રાખે રેડી આ બે મૂલ્ય ઉપર આધાર રાખે કઈ રીતે તો એના માટેની બે શક્યતા પહેલી શક્યતા જો ડેલ્ટા ઓ નું મૂલ્ય P કરતા વધારે હોય સ્ફટિક ક્ષેત્ર વિભાજન નું મૂલ્ય યુગ્મીકરણ ઉર્જા કરતા વધારે હોય અને બીજો ઓપ્શન સ્ફટિક ક્ષેત્ર વિભાજન નું મૂલ્ય યુગ્મીકરણ ઉર્જા કરતા ઓછું છે યુગ્મીકરણ ઉર્જા વધારે હવે સમજજો યુગ્મીકરણ ઉર્જા એટલે શું કે આ ત્રણ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હવે ચોથા ઇલેક્ટ્રોન ને ગોઠવવો હોય તો પહેલેથી જે ઇલેક્ટ્રોન બેઠો હોય ઋણ વીજભારિત તમે જે ઇલેક્ટ્રોન ઉમેરશો એ ઋણ વીજભારિત બે વચ્ચે શું થાય અપાકર્ષણ તો ચોથા ઇલેક્ટ્રોન ને આમાં યુગ્મીકરણ બેને ભેગા કરવા હશે તો એના માટે એને ઉર્જા જોશે ઇલેક્ટ્રોન પાસે ઉર્જા હોવી જોઈએ યુગ્મીકરણ થવા માટે કારણ કે અપાકર્ષણ થશે તો એટલી તાકાત હોવી જોઈએ કે એનું અપાકર્ષણ ને નાબૂદ કરી અને એનું યુગ્મીકરણ થઈ શકે એને શું કહેવાય યુગ્મીકરણ ઉર્જા ડેલ્ટા ઓ એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન સ્ફટિક ક્ષેત્ર વિભાજન જે બે કક્ષકો છે T2G અને Eg બે વચ્ચે ઉર્જાનો તફાવત આ બંને વચ્ચે રહેલો ઉર્જાનો તફાવત P એટલે યુગ્મીકરણ ઉર્જા કે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવું હોય તો એના માટે જરૂરી ઉર્જા તો પહેલું ઓપ્શન એવું છે કે ઇલેક્ટ્રોનને યુગ્મીકરણ કરવું હોય અને જેટલી ઉર્જા જોઈએ એના કરતા સ્ફટિક ક્ષેત્ર વિભાજનનું મૂલ્ય કેવું એની ઉર્જા કેવી છે વધારે બે ઉર્જા જ છે એક યુગ્મીકરણ ઉર્જા
ચોથા ઇલેક્ટ્રોન ને તમારે આમાં ગોઠવવો હોય, જેટલી ઉર્જા જોઈ જેટલી ઉર્જા, અથવા હવે સમજો T2G કક્ષકમાં કોઈ ઇલેક્ટ્રોન છે, T2G કક્ષકમાં, એને EG કક્ષકમાં જવું હોય, T2G માં છે એને કેમાં જવું હોય, EG કક્ષકમાં, તો એની પાસે કેટલી ઉર્જા હોવી જોઈએ, ડેલ્ટા ઓ જેટલી જોઈ, બે કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત એટલું જોઈ, ડેલ્ટા ઓ જેટલું. હવે અહીંયા શું છે, સ્ફટિક ક્ષેત્ર વિભાજનનું મૂલ્ય વધારે છે, એનો મતલબ આ જે તફાવતરીય ઉર્જાનો વધારે છે, અને ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવું હોય તે ઉર્જા ઓછી જોઈએ, તો ઇલેક્ટ્રોનનું શું થાય, અહીંયાથી T2G માંથી EG માં જઈએ વહી જશે કે અહીંયા T2G માં જ રહેશે, કારણ કે એને સરળ શું પડે, ઉપર જો EG માં જવું હશે તો એની પાસે ડેલ્ટા ઓ જેટલી ઉર્જા જોઈ ઠેકડો મારવા માટે, અને જો યુગ્મીકરણ કરવું હશે તો P જેટલી જોઈ, તો ઓછું શું હોય, યુગ્મીકરણ ઉર્જા, તો એ જ વસ્તુ પસંદ કરશે ને, જે ઓછું હોય પસંદ થશે, જે વધારે હોય થઈ શકશે નહીં, તો એનો મતલબ શું થયો કે આ ડેલ્ટા ઓ નું જે વધારે મૂલ્ય છે એ ઇલેક્ટ્રોન ને દબાણ કરશે, શું કરવા માટે, કે તું યુગ્મીકરણ કર, ઈજી કક્ષકમાં ગોઠવાશે નહીં, કારણ કે તફાવત વધારે છે, જેથી ઇલેક્ટ્રોન ઈજી કક્ષકમાં નહીં આવી શકે, એને T2G માં દબાણ પૂર્વક ગોઠવશે, કારણ કે ડેલ્ટા ઓ નું મૂલ્ય કેવું છે, વધારે, તો ડેલ્ટા ઓ ની કિંમત, સ્ફટિક ક્ષેત્ર વિભાજન નું મૂલ્ય વધારે છે, યુગ્મીકરણ ઉર્જા ઓછી છે, જેથી ઇલેક્ટ્રોન નું શું થશે, યુગ્મીકરણ. આ યાદ રાખજો, જે ઓછું હશે પસંદ કરવાનું, રેડી, જેથી ચોથા ઇલેક્ટ્રોન, આ શક્યતામાં ચોથા ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ થઈ ઇલેક્ટ્રોન રચના થશે T2G4, યુગ્મીકરણ થઈ અને T2G કક્ષકમાં ગોઠવાશે, જેથી ઇલેક્ટ્રોન રચના શું બને, T2G4 EG0, EG માં 0 હે ને, તો આવું ક્યારે બની શકે, તો કે ડેલ્ટા ઓ નું મૂલ્ય યુગ્મીકરણ ઉર્જા કરતા વધારે હોવું જોઈએ, યુગ્મીકરણ ઉર્જા તો સેમ જ રહેવાની છે કોઈ પણ જગ્યાએ, પણ ડેલ્ટા ઓ ની કિંમત વધારે, ડેલ્ટા ઓ એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન, આ જે વિભાજન થયેલું હોય વધારે પ્રમાણમાં થયેલું હોય, વિભાજન વધારે પ્રમાણમાં ક્યારે થયેલું હોય, જ્યારે પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગેન્ડ હોય, જેથી આ પ્રબળ લિગેન્ડ, કારણ કે ડેલ્ટા ઓ નું મૂલ્ય વધારે ક્યારે હોય, પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગેન્ડ હોય, તો પ્રબળ લિગેન્ડ હોય, અને પ્રબળ લિગેન્ડ આથી સ્પિન વાળું પછી સમજે, હાલ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગેન્ડ હોય તો આપણે કરતા હતા ને કે યુગ્મીકરણ થાય, આગળ પ્રબળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ થાય, તો પ્રબળ લિગેન્ડ હોય તો એના સ્ફટિક ક્ષેત્ર વિભાજનનું મૂલ્ય યુગ્મીકરણ ઉર્જા કરતા વધારે હોય, જેથી ચોથા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ ઇલેક્ટ્રોન રચના T2G4 EG0 થશે, T2G4 એટલે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે, રેડી. હવે ઓપ્શન, સ્ફટિક ક્ષેત્ર વિભાજનનું મૂલ્ય ઓછું હોય, યુગ્મીકરણ ઉર્જાનું મૂલ્ય વધારે, તો આ ચોથા ઇલેક્ટ્રોન ને અહીંયા યુગ્મીકરણ કરવું હશે, જેટલી ઉર્જા જોઈ એના કરતા EG માં ગોઠવવા માટે ઉર્જા ઓછી જોઈએ, કારણ કે યુગ્મીકરણ ઉર્જા, ઇલેક્ટ્રોન બે ભેગા કરવા માટે જે ઉર્જા જોઈએ એના કરતા સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઓછું હોય, તો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે, એનું દબાણ પૂર્વક યુગ્મીકરણ કરી શકાશે ને, ક્યાં ગોઠવાશે, EG કક્ષકમાં, તો ચોથો ઇલેક્ટ્રોન EG કક્ષકમાં ગોઠવાય, તો ક્યારે થાય, T2G3 અને EG1, તો ડેલ્ટા ઓ નું મૂલ્ય ઓછું ક્યારે હોય, નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગેન્ડ, નિર્બળ લિગેન્ડ હોવાથી, અને આ પ્રબળ લિગેન્ડ હોવાથી, હવે તમે સામાન્ય રીતે જોઈ શકો, હાલો ચોથા ઇલેક્ટ્રોન માટે એમ કહો, આ બે માંથી અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યા ક્યાં વધારે, આમાં કેટલી થાય, T2G4 છે એટલે 1, 2, 3 ને આમાં ચોથો, અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી છે, 2, 2, આ ઇલેક્ટ્રોન રચના હોય T2G3 EG1, તો 3 આમાં ને 1 આમાં, તો કેટલા થાય, 4, તો એનો મતલબ યુગ્મીકરણ જેમાં થતું હશે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યા ઓછી હશે, અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યા ઓછી હોય તો સ્પિન નું મૂલ્ય ઓછું હશે, જેથી નીચી સ્પિન ધરાવતા સંકીર્ણ
अयुग्मित इलेक्ट्रॉन की संख्या वधारे है जेथी है ऊंची स्पिन धरावता संकीर्ण। बड़ी तो ત્રણ ઇલેક્ટ્રોન લગી કોઈ પ્રશ્ન નથી, T2G3 જશે, નિર્બળ લિગેન્ડ હોય કે પ્રબળ લિગેન્ડ હોય, પણ ચોથો ઇલેક્ટ્રોન હોય તો ચોથો ઇલેક્ટ્રોન પ્રબળ લિગેન્ડ હોય, ચોથો ઇલેક્ટ્રોન પ્રબળ લિગેન્ડ હોય, કારણ કે ડેલ્ટા ઓનું પ્રશ્ન એ છે કે ચોથો ઇલેક્ટ્રોન માટે બે ઓપ્શન હતા, કા T2G માં ગોઠવાય અથવા EG માં ગોઠવાય। જો T2G માં ગોઠવાશે તો એકનું યુગ્મીકરણ થશે તો T2G4 બને, અથવા T2G માં ન ગોઠવાય EG માં ગોઠવાય तो T2G3 EG1 बने, पण બેમાંથી કેમાં જશે એ શક્યતાનો આધાર બે ઉપર, એક સ્ફટિક ક્ષેત્ર વિભાજનનું મૂલ્ય ડેલ્ટા O અને એક યુગ્મીકરણ ઊર્જા ઇલેક્ટ્રોનની યુગ્મીકરણ ઊર્જા P ઉપર આધાર રાખે, તો બે ઓપ્શન, આ ડેલ્ટા O વધારે હશે અથવા યુગ્મીકરણ ઊર્જા વધારે હશે। જો સ્ફટિક ક્ષેત્ર વિભાજનનું મૂલ્ય યુગ્મીકરણ ઊર્જા કરતાં વધારે હોય તો ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરવાનું પસંદ કરશે અને દબાણ પૂર્વક એ EG કક્ષકમાં ગોઠવાઈ શકશે નહીં, તો બને T2G4 EG0। तो आ विभाजन मूल्य વધારે ક્યારે હોય? પ્રબળ લિગેન્ડ, પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ, જેથી નીચી સ્પિન વાળા સંકીર્ણ બનશે, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે। સ્ફટિક ક્ષેત્ર વિભાજનનું મૂલ્ય ઓછું એ યુગ્મીકરણ ઊર્જાનું મૂલ્ય વધારે, તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં, જેથી ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? ઊંચી ઊર્જા વાળી EG કક્ષકમાં T2G3 EG1। તો સ્ફટિક ક્ષેત્ર વિભાજનનું મૂલ્ય ક્યારે હોય? નિર્બળ લિગેન્ડ હોવાથી, જેથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે મળે તો ઊંચી સ્પિન ધરાવતા સંકીર્ણ બને। કોર્પડ્યું શું કહેવા માંગો એમાંથી, તો જે ધાતુ આયનની જે ઇલેક્ટ્રોન રચના હોય એમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને તમારે બહાર કાઢી લેવાના હોય અને એની કરવી પડે તમારે ફરીથી પુનઃ ગોઠવણી। કેમ? કારણ કે હવે લિગેન્ડ આવ્યો, લિગેન્ડના કારણે ડી કક્ષકનું આમાં પાંચ ઇલેક્ટ્રોન હોય, ધાતુ આયન ઇલેક્ટ્રોન રચના છે, હવે લિગેન્ડ નજીક આવે તો પાંચે પાંચ પેલા બાર કાઢી લો, પાંચે પાંચ ઇલેક્ટ્રોન, હવે એને આ કક્ષક પ્રમાણે ત્રણ અને બે અલગ થઈ ગયા, ત્રણ ની ઉર્જા ઓછી બે ની ઉર્જા વધારે, એ પ્રમાણે એની રચના ભરવામાં આવે, પણ એમાં જોવું પડે લિગેન્ડ પ્રબળ કે નિર્બળ। તો આપણે ત્યારે સંયોજકતા બંધનવાદમાં એવું કીધું મેં કે નિર્બળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ થશે નહીં અને પ્રબળ હોય તો યુગ્મીકરણ કરવાનું છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એને યુગ્મીકરણ કરવાનું એમ હતી। પેલા તો આ પોઈન્ટમાં ખબર પડી, પછી આગળ સમજાવું એમાંથી, રેડી? પેલા જોઈ લો, હાલો સમજો, ધાતુ આયન ની ઇલેક્ટ્રોન રચના લખી મેં, આમાં એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન, પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ હોય આમાં કોઈ ફેરફાર થાય ન થાય, ધાતુ આયન ની ઇલેક્ટ્રોન રચનામાં બે ઇલેક્ટ્રોન છે અને જોડાયેલો હવે પ્રબળ લિગેન્ડ, આ કોની ઇલેક્ટ્રોન રચના છે? ધાતુ આયન ની ઇલેક્ટ્રોન, અષ્ટફલકીય સંકીર્ણ છે એટલે ત્રણ ની ઉર્જા ઓછી અને બે ની ઉર્જા વધારે, તો બે ઇલેક્ટ્રોન એ ધાતુ આયન ની ઇલેક્ટ્રોન રચનામાં બે ઇલેક્ટ્રોન હોય, જો પ્રશ્ન એ કે નિર્બળ લિગેન્ડ હોય તો તમારે કઈ જોવાનું થતું જ નથી, એમાં ધાતુ આયનની જે ઇલેક્ટ્રોન રચના હોય એને એ જ લખવાની, જ્યાંથી ખાલી હોય ત્યાંથી તમારે લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગમાં ભરવાના, મગજમાં એક ફિટ કરી નાખજો, નિર્બળ લિગેન્ડ હોય તો ધાતુ આયનની જે ઇલેક્ટ્રોન રચના હોય એમાં કોઈ જ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં, કેમ કે નિર્બળ લિગેન્ડ હોય તો પહેલો ઇલેક્ટ્રોન ડીએક્સવાયમાં, બીજો વાયઝેડમાં, ત્રીજો ઝેડએક્સમાં, ચોથો નિર્બળ લિગેન્ડની વાત કરું તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરમાં, પાંચમો હોય તો DZ સ્ક્વેરમાં, છઠ્ઠો તો પાછો DXYમાં, સાતમો YZ, આઠમો ZX, નવમો X સ્ક્વેર Y સ્ક્વેર, દસમો DZ સ્ક્વેર, તો પાંચે પાંચ જે સમશક્તિત્વમાં તમે જે પ્રમાણે ભરો એ જ પ્રમાણે નિર્બળ લિગેન્ડ હોય તો થશે,
નિર્બળ લિગેન્ડ હોય તો જે પ્રમાણે પાંચે પાંચ કક્ષકમાં ભરતા હતા એ જ પ્રમાણે ભરવા પડશે, તો તમારી ઇલેક્ટ્રોન રચનામાં કોઈ જ ફેરફાર કરવાનો જરૂર નથી. પરંતુ જો પ્રબળ લિગેન્ડ હોય, સ્ફટિક ક્ષેત્ર વિભાજનનું મૂલ્ય વધારે હોય, પ્રબળ લિગેન્ડ ની વાત કરું, નિર્બળ ભૂલી જવાના, અત્યારે હું કોની વાત કરું, ફક્ત પ્રબળ લિગેન્ડ, નિર્બળમાં તમારે કોઈ જ ફેરફાર કરવાનો નહીં, એમાં કોઈ યાદ રાખવાની જરૂર જ નથી. વાત છે પ્રબળ લિગેન્ડ, કારણ કે પુનઃ ગોઠવણી ક્યારે થાય, પ્રબળ લિગેન્ડ. કેમ? કારણ કે ઉર્જાનો તફાવત વધારે છે તો ચોથો ઇલેક્ટ્રોન ઈજી કક્ષકમાં નથી ગોઠવાતો, એનું યુગ્મીકરણ થાય નથી. તો હવે સમજો, ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનામાં બે ઇલેક્ટ્રોન છે અને પ્રબળ લિગેન્ડ જોડાયેલો છે, તો બે ઇલેક્ટ્રોન એનું યુગ્મીકરણ કરીને એકમાં મૂકવાના. સંયોજકતા બંધનવાદમાં મેં ત્યારે સમજૂતી માટે લખાયું હતું કે પ્રબળ હોય તો યુગ્મીકરણ થાય અયુગ્મિત ઇલેક્ટ્રોનનું, નિર્બળ હોય તો ન થાય. નિર્બળને તો મૂકી દીધું, એમાં કોઈ જ વસ્તુ તમારે નહીં કરવાની. વાત છે પ્રબળ લિગેન્ડ, કે દાખલા તરીકે NH3 છે, CN છે, CO છે, કે આ બધા લિગેન્ડ છોડાયેલા હોય જે પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ છે. ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનામાં બે ઇલેક્ટ્રોન છે તો આનું યુગ્મીકરણ થાય ન થાય, આ યુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવાનું નહીં. કેમ? કારણ કે બે ઇલેક્ટ્રોન એ T2G માં જ હજી ગોઠવાશે. T2G માં મેં કીધું એમ કે બે ઇલેક્ટ્રોન હોય તો બે બે DXY માં મૂકી શકાય નહીં. મૂળના નિયમ પ્રમાણે ત્રણેયની ઉર્જા સમાન છે. જેમ પી કક્ષક હોય, પી કક્ષકની ત્રણ પેટા કક્ષક હોય, પી માં મારે બે ઇલેક્ટ્રોન ભરવો હોય તો બે એક એક કક્ષકમાં મૂકવો પડે ને, ત્રીજો ત્રીજી કક્ષકમાં, ચોથો તો હવે યુગ્મીકરણ થાય. તો એ પ્રમાણે ભરવાનું કે પ્રબળ લિગેન્ડ છે તો આજે પાંચ પેટા કક્ષકો હતી એને બે ભાગમાં વેચી નાખવાની, આ ત્રણ અને આ બે, પેલા ત્રણે ત્રણ માં એક એક મૂકો, પછી પૂરી ભરાઈ જાય, પછી તમારે ઊંચી ઉર્જામાં જવાનું, ત્યાં સુધી જવાનું નહીં, એ પ્રમાણે ભરવાનું. તો બે એક ઇલેક્ટ્રોન હોય આમાં, બીજો ઇલેક્ટ્રોન આમાં, બી એમના જ રહ્યા ને, એમાં કોઈ તમારે ફેરફાર કરવાનો નહીં. તો D1 હોય એમાં કોઈ ફેરફાર નહીં થાય, D2 હોય એમાં કોઈ ફેરફાર નહીં થાય, D3 હોય તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. રેડી? હાલો હવે વાત કરવી D4. લિગેન્ડની હાજરી બરાબર ત્યારે શું કરવાનું? તો એક ઇલેક્ટ્રોન હોય તો આમાં એક જ ગોઠવાશે, એ જ પ્રમાણે કોઈ ફેરફાર થશે નહીં. પ્રબળ લિગેન્ડની જ વાત કરીએ આપણે, બે ઇલેક્ટ્રોન હોય તો આ પ્રમાણે ગોઠવાશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્રણ હોય તો જ્યાં સુધી ડી કક્ષકમાં ત્રણ જ ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી પ્રબળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ થશે નહીં, કારણ કે ત્રણ ઇલેક્ટ્રોન સુધી તો આ ત્રણે ત્રણ પેટા કક્ષકમાં જ ઉમેરાશે, એનું કઈ યુગ્મીકરણ કરી શકાય નહીં. તો આમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય. નિર્બળને મેં સાઈડમાં જ મૂકી દીધું, એમાં તો કોઈ તમારે ફેરફાર કરવાનો જ નથી. પ્રબળમાં ક્યારે કરવાનો?
तो D3 સુધી કોઈ જ ફેરફાર કરવાનો નહીં, કારણ કે એ તો ઓલરેડી ત્રણેય જ કક્ષકમાં ગોઠવાશે. હવે ચોથો ઇલેક્ટ્રોન હોય અહીંયાથી ડી માં ચાર ઇલેક્ટ્રોન હોય તો આ ચારે ચાર નું યુગ્મીકરણ કરીને બે માં મૂકી દેવાના, તો કે નહીં. આ ત્રણ લગી તો પેલા એક એક એમાંથી, તો હવે જે ચોથો ઇલેક્ટ્રોન છે એ ચોથા ઇલેક્ટ્રોન નું શું થશે, યુગ્મીકરણ ક્યાં ગોઠવાશે, અહીંયા કક્ષકમાં, આ ચોથો ઇલેક્ટ્રોન. તો આ જે ઇલેક્ટ્રોન રચના ધાતુ અયન ની હોય અને લિગન ઇલેક્ટ્રોન રચના તો આ પ્રમાણે લખાય, જે ચોથો ઇલેક્ટ્રોન રહ્યું એની યુગ્મીકરણ કરવાનું, ચારે ચાર નું યુગ્મીકરણ કરીને બે માં ગોઠવવાના નહીં. તો નકર તો એવું થઈ જાય, બે અહીંયા અને આમાં લખ નાખ્યું, એ લખી શકાશે નહીં. તો ચાર ઇલેક્ટ્રોન હોય તો આ પ્રમાણે થશે, લિગન ની હાજરીના કારણે પુનઃ ગોઠવણી આ પ્રકારે થશે. પાંચ હોય તો આ ત્રણેયમાં એક એક, આ જે બે ઈજી વાળા જે રહ્યા એ પાછા કેમ આવતારે, બીજી બે કક્ષકમાં લિગન ની હાજરી આવી, વિભાજન થયું એટલે આ બે ઊંચી ઉર્જામાં નહીં રહે, ક્યાં બીજા યુગ્મીકરણ. તો પાંચ ઇલેક્ટ્રોન હતા તો એમાંથી આ પ્રકારે થશે, રેડી, બે બે ચાર નું યુગ્મીકરણ થશે એમાંથી, કારણ કે ફરીથી તમે ભરવાના પાંચ છે એને શું કરવાનું, તમારે સમજો પાંચ ઇલેક્ટ્રોન હોય તો પેલા આ પ્રમાણે બે વિભાજન લખી નાખવાના, પાંચ ને પેલા બહાર કાઢી લેવાના, કાઢી લીધા, હવે તમારે આમાં આ રીતે ભરવાના. તો આપણે ખબર ઇલેક્ટ્રોન રચના લખતી વળે કે 1s માં પેલા પેલો ભરવાનો, પછી બીજો એમાં એમાં ભરવાનો, પૂરું થઈ જાય પછી જ આગળ જવાનું. તો પાંચ ને પેલા બહાર કાઢી લેવાના, હવે ફરીથી ગોઠવણી કરવાની, પણ ફરીથી પાંચ ને સમશક્તિત્વ ગણીને નહીં, ત્રણ ઓછી ને બે વધારે, તો પાંચ ભરવા હોય તો એક બે ત્રણ ચાર પાંચ, છ હોય તો છ છ ને પેલા બહાર કાઢી લો, બહાર કાઢી લીધા, ફરીથી ગોઠવણી કરો, ફરીથી ગોઠવણીમાં બે ભાગ કરી નાખો, ત્રણ ની ઓછી ને બે ની વધારે એ પ્રમાણે ભરો, તો એક બે ત્રણ ચાર પાંચ ને છ, છ હોય તો આ પ્રમાણે થશે. સાત હોય, સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ, પૂરું થઈ ગઈ, હવે સાત માં જશે ડીએક્સ સ્ક્વેર એ સ્ક્વેર માં, તો સાત હશે તો આવું થશે, એક ઇલેક્ટ્રોન અયુગ્મિત મળશે તમને. આઠ હોય, આઠ તો આમાં કોઈ જ ફેરફાર થશે નહીં, કેમ, આઠે આઠે એમ નામ રે, સમજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત, આઠમામાં મુકાય ન મુકાય, કારણ કે આ બે ની ઉર્જા સમાન છે. તો અહીંયા તો છ બે આઠ, આ બે નું યુગ્મીકરણ થાય નહીં. કોની વાત કરું હું, અષ્ટફલકીય સંકીર્ણમાં, પછી સવર્ગાંક ચાર માં નહીં વહી જાવ, ચાર માં આવું હશે તો આનું યુગ્મીકરણ થશે, કારણ કે એમાં તફાવત આ પ્રમાણે નહીં હોય, એમાં અલગ હશે કોઈ, હું શું કહેવા માંગુ, એમાંથી તો એમાં તફાવત એ અલગ પ્રમાણે હશે, એમાંથી એમાં આ પ્રમાણે તમે ગોઠવી શકશો નહીં. સમતલીય સમચોરસ રચના હોય તો આ પ્રમાણે હશે, એમાંથી ચાર ભાગ પડશે. તો હવે આમાં આઠ ઇલેક્ટ્રોન ભરો તો આઠ, સમજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠમાં, કારણ કે એના કરતા ઉર્જા વધારે, તો એ યુગ્મીકરણ થશે. અત્યારે હું અષ્ટફલકી ની વાત કરું, એમાંથી તો આઠ માં કોઈ ફેરફાર નહીં થાય. નવ હોય D9, અને D10 આમાં કોઈ ફેરફાર થાય એમના જ રહેશે, D9 હોય થી અને D10 હોય તો બધે પૂરા એમાંથી, તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો પ્રબળ લિગેન્ડ હોય ડી કક્ષકમાં, ચાર થી માંડીને સાત ઇલેક્ટ્રોન હોય D4 થી D7, ચાર હોય તો એક ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થશે, પાંચ હોય તો એમાં થશે બે નું, બે યુગ્મીકરણ થઈને અહીં આવી જશે, છ હોય તો એ ચારે ચાર અયુગ્મિત નું યુગ્મીકરણ થશે, સાત હોય તો બે નું થશે, એવી રહેશે. કરવડ્યું શું કહેવા માંગુ, તો D4 થી D7 લગી ફેરફાર થાય, એક બે ત્રણ આઠ નવ દસ, પ્રબળ લિગેન હોય તો એ ઇલેક્ટ્રોન રચનામાં અષ્ટફલકીયમાં કોઈ ફેરફાર થશે નહીં. તો છેલ્લી લાઈન અંડરલાઈન કરી નાખજો, એમાંથી ગણતરીઓ દર્શાવે છે કે D4 થી D7 સંકીર્ણ સ્પીસીઝ નિર્બળ ક્ષેત્રના કિસ્સા કરતા પ્રબળ ક્ષેત્રના કિસ્સામાં વધુ સ્થાયી હોય છે. D4 થી D7 પ્રબળ લિગેન્ડ એ નિર્બળ લિગેન્ડ કરતા
વધારે સ્થાયી હોય છે. સ્થાયી કોણ? પ્રબળ લિગેન્ડ વાળો. કોના કરતા? નિર્બળ લિગેન્ડ કરતા. ક્યારે? ડી ફોર થી ડી સેવન. કારણ કે ઓલામાં તો જે નિર્બળ માં થવાનું એ જ વસ્તુ એમાં થશે. સમજવું શું કેવા માંગુ? એક બે ત્રણ આઠ નવ દસ, નિર્બળ હોય કે પ્રબળ હોય કોઈ ફેરફાર થશે નહીં. અષ્ટફલકીય માટે હું બધા માટે નથી કેતો, સવર્ગાંક ચાર માટે એના નિયમો અલગ છે. ફોર થી સેવન હોય તો એમાં યુગ્મીકરણ થશે, અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થશે, જેથી પ્રબળ લિગેન્ડ કરતા સોરી નિર્બળ લિગેન્ડ કરતા પ્રબળ લિગેન્ડની સ્થાયીતા કેવી હશે? વધારે. તો છેલ્લો પોઈન્ટ એ ખાસ યાદ રાખવાનો છે તમારે, રેડી, કે ક્યારે યુગ્મીકરણ થાય ક્યારે ન થાય, કઈ ઇલેક્ટ્રોન. એટલે ટૂંકમાં કરવાનું શું એ કે પાંચ જે પેટા કક્ષક છે નિર્બળ હોય તો કોઈ તમારે ફેરફાર આવશે જ નહીં, પ્રબળ હોય તો ધાતુ આયનમાં જેટલા ઇલેક્ટ્રોન રહે ને એટલા ઇલેક્ટ્રોન પેલા બહાર કાઢી લેવાના, પછી હવે પાંચ કક્ષક ને બે ભાગમાં આવી રીતે વેચી દેવાનું અને ફરીથી હવે આમાં ઇલેક્ટ્રોન ભરવાનું. આમાં જે પ્રમાણે ભરશો પાંચ કક્ષક ની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે થઈ જશે એમાંથી, ખબર પડી. પણ બધા માટે અલગ અલગ, અષ્ટફલકીય હોય તો એના માટે આજ કરી નાખો ખાલી ત્રણ જેમ બે. અષ્ટફલકીય માટે એક આ કરી નાખજો, સમતલીય સમચોરસ હોય, સમતલીય સમચોરસ તો એના માટે પેલા એક પછી બે એક એક પાંચ થઈ ગઈ કક્ષક, સૌથી ઉર્જા ઓછી આની, પછી એના કરતા બે ની વધારે બે ની સરખી, પછી એના કરતા વધારાની એના કરતા વધારે. અને આગળ જોશું સમચતુષ્ફલકીય માટે. પછી આ સામાન્ય એક લખના જો એમાંથી જરૂર પડે ત્યારે એમાંથી, પણ અષ્ટફલકીય માટે યાદ રાખવાનું નથી, ખબર પડી. સ્ફટિક ક્ષેત્ર વિભાજનને આધારિત પ્રબળ લિગેન્ડ નિર્બળ લિગેન્ડ નો ભેદ સમજાવી શકાય, આગળ રંગ સમજાવી શકાય, ગોઠવણી ક્યારે થશે, ઇલેક્ટ્રોન રચનામાં ફેરફારને ક્યારે થશે એના ઉપરથી તમે સમજી શકો. એટલે આ વિભાજન તમારે ફક્ત યાદ રાખવું કે ત્રણ જેમ બે હોય. હવે આપણે ઇલેક્ટ્રોન રચના પહેલેથી લખવી છે, પેલા વન એસ માં જ ભરાય. આવી ઇલેક્ટ્રોન રચના ક્યાંય જોઈ? વન એસ વન ને ટુ એસ વન, વન એસ સંપૂર્ણ ભરાઈ જાય પછી ટુ એસ માં જવાનું, એના કરતા ઉર્જા ની વધારે. તો વન એસ પૂરી અહીંયા ટી ટુ જી ભરાઈ જાય પછી તમારે ઈજી માં જવાનું. અને ટી ટુ જી ની ત્રણ પેટા કક્ષક છે તો પેલા ત્રણ માં તમારે એક એક જ મૂકવા પડે, ડાયરેક્ટ યુગ્મીકરણ એમાં કરી શકાય નહીં. અને નિર્બળ હોય તો વિભાજન ઓછું હોય તો એ તો એ જ પ્રમાણે ગોઠવાશે, પ્રબળ હોય ત્યારે યુગ્મીકરણ. કારણ કે પ્રબળ લિગેન્ડ નું વિભાજન નું મૂલ્ય એટલું બધું વધારે છે કે દબાણ પૂર્વક ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ કરાવી શકે, નિર્બળ લિગેન્ડ કરાવી શકતો નથી. જોઈ લો પેલા તો અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન એ આપણે પૂરું કર્યું. એમાંથી સમચતુષ્ફલકીયમાં બીજું કોઈ યાદ રાખવાનું નથી, એ આના કરતા ઉલટું હોય, રેડી, આગળ આવશે ત્યારે એમાંથી સમજાવી. પણ સમચતુષ્ફલકીયમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન ક્લિયર, ખબર પડી. અષ્ટફલકીયમાં તો જેટલા પણ પોઈન્ટ છે એમાંથી એ ખાસ વિભાજનને યાદ રાખજો. સમચતુષ્ફલકીયમાં આના કરતા ઉલટું કરી નાખો ને આગળ સમજાવું એમાંથી, અને રંગ આ એક કમ્પ્લીટ કરી નાખજો. ઓકે,